સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એટની અંદર તો આજે આપણે તમને શીખવાના છીએ કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગ માટે ટચ જોઈશું થ્રી ડી ફોટો લિરિક્સવાળું તો આપણા કાનુલેટર્સ આપણે અલાઇટ મોશનથી બનાવતા શીખવાના છીએ તો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને પહેલાં જોઈને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પર આપણે સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓલ પર કરી દેજો જેથી આપણે આવતાના વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે અહીંયાથી લિરિક્સ લખવાની છે તો આપણે પિક્સલ લેબનું યુઝ કરીશું એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા તમારે એક ફ્લેમ એડ કરવાનો છે તો ત્યાંથી ઉપરની બાજુમાં જે ખોણામાં પ્લસનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયાથી જે લખેલું છે ફ્રોમ ગેલેરી એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયા તમારે ફ્રેમ એડ કરવાનું છે ત્યાંથી આપણા રીતે ફ્રેમ એડ કરી લઈશું અને અહીંયાથી આપણે જેટલો પણ મટિરિયલ યુઝ કર્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો ત્યાંથી રીતે જે ફ્રેમ છે એને આ રીતે એડ કરી દઈશું તો આ રીતે જે ફ્રેમ છે એને એડ કરી અહીંયા તમારે એની સાઇઝ થોડીક આ રીતે વધારવાની છે આ રીતે વધારી અહીંયાથી ઉપરની બાજુમાં જે આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયા તમારે લોકનું જે આઇકન છે એની પર ક્લિક કરી અહીંયાથી જે ફ્રેમ છે એના આ રીતે લોક કરવાનું છે લોક કરી અહીંયાથી જે ન્યૂ ટેક્સ્ટ લખેલું છે એને તમારે આ રીતે નીચેની બાજુમાં લાવવાનું છે આ રીતે નીચેની બાજુમાં લાવી દેવાનું છે અને નીચેની બાજુમાં લાવી અને તમારે એક ફોટો એડ કરવાનો છે તો અહીંયાથી ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અહીંયા તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે આ ફ્રોમ ફોમ કલેરી ઉપર ક્લિક કરી અહીંયા તમારે ફોટો એડ કરી લેવાનો છે ત્યાંથી આપણે આ ફોટો એડ કરી લઈશું તો આ તમારે અહીંયાથી ફોટો એડ કરી લેવાનો છે આરતે ફોટો એડ કરી આ અહીંયાથી એને તમારે ક્રોપ કરવાનો છે ત્યાં તમારે જે વચ્ચેવાળું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે નીચેની બાજુમાં એની પર ક્લિક કરી આ અહીંયાથી ત્રીજા નંબર ઉપર જે ક્રોપનું આઈકન છે એની પર ક્લિક કરી અહીંયા તમારે ફોટાને આ રીતે બંને સાઈડથી થોડો થોડો આ કટ કરી દેવાનો છે ત્યાંથી આપણે આરતે આરતે કટ કરી દઈશું આરતે કટ કરી આ અહીંયાથી એની સાઈડ થોડીક આરતે નાની કરવાની છે આ નાની કરી અને અહીંયાથી થોડીક વધારે લેશો એની સાઈજ તો આ જેટલી ફ્રેમ છે એટલી સાઇઝ એની રાખવાની છે અને અહીંયા તમારે એને સેન્ટ ટુ બેક કરવાનો છે તો નીચેથી પણ થોડોક આ ક્રોપ કરી દઈશું ક્રોપના ના એક અનપકલીના આ રીતે નીચેથી થોડોક ક્રોપ કરી દઈશું અને અહીંયા તમારે આ રીતે અને બરોબર આ રીતે ફ્રેમની ઉપર તમારે સેટ કરવાનું છે સેટ કરી અને અહીંયા તમારે ફ્રેમની પાછળ લઈ જવાનો છે તો તમારે અહીંયાથી નીચેવાળી જે લાઇન છે એમાં તમારે જે ટુ નું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોટાને ફ્રેમની પાછળ લઈ જવાનું છે આ રીતે પાછળ લઈ જઈ અને અહીંયા તમારે જે સૌની લાઈનો છે એને લખવાની છે તો અહીંયાથી જે પહેલા નંબર ઉપર એનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે પેન્સિલનું આઇકન છે એડિટ લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે ન્યૂ ટેક્સ લખેલું છે એના રીતે હટાવવાનું છે આ રીતે ટેક્સ્ટ ને હટાવી અને તમારા ની જે પણ બે લાઈન હોય એને તમારે પેસ્ટ કરી દેવાનો છે તો અહીંયાથી આપણે ગુજરાતી કન્વર્ટર વેબસાઇટ ઉપર લખીને પેસ્ટ કરી દઈશું અને આ પ્રકારનું ટેક્સ્ટ તમને ગુજરાતી ફંડ કનોડર વેબસાઇટ ઉપર લખતા ના આવડતું હોય તો આપણે એની ઉપર એક વિડીયો બનાવેલો છે તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો એ વિડીયો જોઈને તમે શીખી શકો છો તો આ રીતે સૌની જે પણ પહેલી લાઈન હોય એને તમારે ટાઈપ કરી દેવાનું છે પેસ્ટ કરી દેવાનું છે તો તે આપણે આ રીતે પેસ્ટ કરી દઈશું આ રીતે પેસ્ટ કરી અને અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરી અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે એની અંદર તમારે ફન્ટ એડ કરવાનો છે તો નીચેવાળી જે લાઈન છે આઈકનની અને આ રીતે સ્ટ્રોલ કરવાનો છે આ રીતે સ્ટોલ કરી અહીંયાથી નીચેની બાજુમાં જે એ બી આઇકન આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે ફન્ટ એડ કરી લેવાનો છે અને અહીંયાથી આપણે જે ફોન્ટ યુઝ કર્યો છે એને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો તો આ રીતે એડ કરી અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે એનો તમારે કલર ચેન્જ કરવાનો છે ત્યાંથી નીચેની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે બ્લેક કલર એડ કરવાનો છે તો આ રીતે કાળો કલર એડ કરી દઈશું આ રીતે કાળો કલર એડ કરી અહીંયાથી એને તમારે સ્ટોક આપવાનો છે ત્યાંથી નીચેવાળી જે લાઈન છે એના રીતે સ્ટોલ કરવાનો છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે સ્ટોકનું આઇકન છે એની પર ક્લિક કરીએ અને તમારે સ્ટોકનું જે બટન છે એના રીતે ઓન કરવાનું છે ઓન કરી અને સાઇઝ થોડી આરતી જે સ્ટોકની સ્ટોક વિથની જે સાઈઝ છે એને તમારે થોડીક ઓછી કરી દેવાનું છે ત્યાંથી બે કરી દઈશું આ રીતે સ્ટોક વિથની જે લાઇન છે એના રીતે બે રાખવાની છે અને અહીંયાથી સોંગની જે લાઈન છે એના તમારે અહીંયાથી ફોટાની અંદર સોરી ફ્રેમની અંદર જે કેસરી કલરનો ભાગ છે એની ઉપર તમારે સોંગની લાઈનને આ રીતે બરાબર સેટ કરી દેવાની છે અને સાઈડ થોડીક આ નાની રાખવાની છે આ નાની રાખી અને આથી જે કેસરી કલરનો ભાગ છે એની ઉપર તમારે આ રીતે સોંગની લાઈનને આ રીતે બરાબર વચ્ચે વચ્ચે સેટ કરી દેવાનો છે તો આ રીતે બરાબર વચ્ચો વચ્ચ રાખવાનું છે બરાબર તો આ રીતે બરાબર વચ્ચો રાખી અને અહીંયા તમારે જે પાછળનું બેકગ્રાઉન્ડ છે અને પીએનજી બનાવવાનું છે તો આ રીતે પહેલાં બરાબર સેટ કરી દેવાનું છે સેટ કરી અને પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એના તમારે પીએનજી બનાવવાનું છે ત્યાંથી નીચેની બાજુમાં ચોથા નંબર ઉપર આઈકન એની પર ક્લિક અને અહીંયાથી બીજા નંબર પર જે ટ્રાન્સપ્લિટ લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે બેકગ્રાઉન્ડને PNG બનાવી અહીંયાથી ઉપરની બાજુમાં જે સેવનું આઇકન છે એની પર ક્લિક કર્યા અને તમારે ઇમેજને અલ્ટ્રા ઉપર સેવ કરી દેવાનું છે તો આ રીતે સોંગની જે પહેલી લાઈન છે એને લખી અને તમારે સોંગની જે બીજી લાઈન છે એને લખવાની છે ત્યાંથી તમારે જે ફોટો છે એને ડિલીટ કરવાનો છે તો આ ફોટાને ડિલીટ કરી દેવાનો છે ફોટાને ડિલીટ કરી અને તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે તો ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે બીજો ફોટો એડ કરી લેવાનો છે ત્યાંથી આપણે આ બીજો ફોટો એડ કરી દઈશું અને અહીંયાથી એને પણ આ બંને સાઈડથી કટ કરવાનો છે એટલે કે ક્રોપ કરવાનો છે અને અહીંયાથી એને થોડોક આ રીતે નીચેની બાજુમાંથી પણ આ રીતે ક્રોપ કરવાનો છે તો આ રીતે નીચેની બાજુમાંથી આટલો ક્રોપ કરવાનો છે અને રાઇટ આઇકન પર ક્લિક કરી અને તમારે જે ફોટો છે એના તમારે અહીંયાથી ફ્રેમની પાછળ લઈ જવાનો છે ત્યાંથી નીચેવાળી જે લાઇન છે એમાં તમારી અહીંયાથી નીચેની બાજુમાં જે ટુ બેકનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને આ રીતે ફોટાને પાછળ લઈ જઈએ અને અહીંયાથી તમારે ફોટાને બરાબર સેટ કરી દેવાનો છે ત્યાંથી આપણે આ રીતે બરાબર સેટ કરી દઈશું ફ્રેમની અંદર આ રીતે એડજસ્ટ કરવાનો છે આરતે એડજસ્ટ કરી અને તમારે એને પણ આ રીતે સેવ કરી દો સોરી તમારે અહીંયાથી સોંગની જે લાઇન છે એને તમારે ચેન્જ કરવાની છે તો નીચેવાળી જે સોંગની લાઇન છે એની લાઈન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એ ઉપર ક્લિક કરવાનું છે એનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે પેન્સિલના આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે સોંગની જે પેલી લાઈન છે એના આર્થિક હટાવવાની છે અને અહીંયા તમારા સોંગની જે પણ બીજી લાઇન હોય એના આર્થિક પેસ્ટ કરવાનું છે પેસ્ટ કરીને ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયાથી સૌની લાઈનને આર્થ બરાબર તમારે એની સાઇઝ થોડીક અર્થે નાની કરવાની છે નાની કરી અને તમારે બરાબર સેટ કરી દેવાનું છે જે કેસરી ભાગ છે એની પર તમારા ઉપરની બાજુમાં જે સેવનું આઈક છે એની પર ક્લિક કરી અહીંયાથી એને પણ તમારે અલ્ટ્રા ઉપર સેવ કરી દેવાનું છે તો સેમ તમારે આજ રીતે સોંગની જેટલી પણ લાઈનો હોય એને તમારે લખી દેવાનું છે અહીંયાથી તમારે ફોટા પણ ચેન્જ કરી જવાનું છે જેમ તમે સોંગની લાઈનો લખો છો એમ તમારે ફોટા પણ ચેન્જ કરવાના છે તો સોંગની જેટલી પણ લાઈનો હોય એને લખી અહીંયા તમારે આ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડપલોડ કરી શકો છો તો આ ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસ નું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસના આઈકન પર ક્લિક કરી અને તમારે ચાર પોઈન્ટ પાંચનો રેશિયો રાખવાનો છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે લખેલું છે ક્રિએટ પ્રોજેક્ટ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી આ તમારે સૌપ્રથમ પ્રથમ સોંગ એડ કરવાનું છે તો આપણી જોડે ઓડિયો સોંગ નથી વિડીયો સોંગ છે તો વિડીયોમાંથી કાઢી લઈશું તો એના માટે તમારે અહીંયાથી નીચેની બાજમાં પ્લસ નું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અને તમારે મીડિયા ઉપર ક્લિક ક્લિક કરવાનો છે આ રીતે મીડિયા ઉપર ક્લિક કરી આ અહીંયાથી જે પણ વિડીયોની અંદર સોંગ હોય એ વિડીયોને એડ કરી દેવાનો છે ત્યાંથી આપણે આ રીતે વિડીયો એડ કરી લઈશું તો અહીંયાથી જે પણ વિડીયોની અંદર સોંગ હોય એ વિડીયોને આ રીતે એડ કરી દેવાનું છે ત્યાંથી આપણે આરતી વિડીયો એડ કરી લઈશું આ રીતે વિડીયો એડ કરી અને અહીંયાથી આપણે જે વિડીયો એડ કર્યો છે એને લેન્થ પર ક્લિક કરવાનું છે અહીંયાથી ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરી અને અહીંયાથી લખેલું છે એક્સ ટ્રેડિયો એની પર ક્લિક કર્યા અને તમારે વિડીયોમાંથી સોંગને છૂટ્ટો પાડવાનું છે આર્થે છુટ્ટું પાડ્યું અને જે વિડીયો છે એના તમારે અર્થે ડિલીટના આઇકન પર ક્લિક કર્યા અહીંયાથી એને તમારે અર્થે ડિલીટ કરવાનું છે ડિલીટ કરી અને અહીંયા તમારે એક શેપ એડ કરવાનું છે તો નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે ખોવાણામાં વ્હાઈટ કલરનું શેપ છે એની પર ક્લિક કરવાનું છે ચોથા છે એની પર ક્લિક કરી અને તમારે આરતી એક સેપ એડ કરી દેવાનું છે સેપ એડ કરી અને ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને જે લખેલું છે ફિલ્ડ કમ્પોઝિશન એરિયા એની પર ક્લિક કર્યા અહીંયા તમારે શેપને આર્થિક ફિલ સ્ક્રીન કરવાનું છે ફિલ સ્ક્રીન કરી અને નીચેની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે વ્હાઇટ કલર એડ કરવાનું છે વ્હાઇટ કલર એડ કરી અને અહીંયાથી આપણે જે શેપ એડ કર્યું છે એની લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે અને અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે આ રીતે સ્ટાર્ટિંગમાં આવ્યા અને આપણે પિક્સલ એપની અંદર જે લેરેક્સ લખી છે અને તમારે એડ કરવાનું છે ત્યાંથી સ્ટાર્ટિંગમાં આવનો છે અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસના આઈકન પર ક્લિક કરી અહીંયા તમારે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરી પિક્સલ પિક્સેલ લેપનું જે ફોલ્ડર છે એની અંદર જવાનું છે આ રીતે પિક્સેલ લેપનું જે ફોલ્ડર છે એની અંદર જઈએ અહીંયાથી આપણે સોંગની જે પહેલી લાઈન છે એના અર્થે એડ કરવાનું છે ત્યાંથી સોંગની જે પહેલી લાઇન છે એના અર્થે એડ કરી દેવાનું છે આર્થે એડ કરી અહીંયા તમારે મોવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી આની તમારે ત્રીજા નંબર પર જે સ્કેલનું આઇકન છે એની પર ક્લિક કરી આની તમારે જે સોંગની લાઇન છે એના તમારે રીતે એની સાઇઝ થોડી આર્થિક ના નાની કરી દેવાની છે તો અહીંયાથી આટલી નાની કરવાની છે આટલી નાની કરી અહીંયાથી જે ફોટો છે એટલે કે સૌની લાઈન છે એને તમારે બરોબર વચ્ચે સેટ કરી દેવાની છે તો આ રીતે બરાબર વચ્ચે વચ્ચે એડ કરી અને તમારે જે આપણે સોંગની લાઇન એડ કરી છે એની લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે ત્યાં સુધી કરી અને તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે આ રીતે સ્ટાર્ટિંગમાં આવી અને તમારે સોંગની જે બીજી લાઇન છે એને એડ કરવાનું છે તો આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરી અને તમારા સોંગની જે પણ બીજી લાઈન હોય એના રીતે એડ કરી દેવાનું છે તો આ રીતે બીજી લાઈનને એડ કરી અને તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે જે સ્કેલનું આઇકન છે એની પર ક્લિક કરી અને એથી સ્થાયિત થોડીક અર્થે નાની કરી દેવાનું છે તો આ રીતે સાઇઝ નાની કરી અને અહીંયાથી એને તમારા આ ડાબી બાજુમાં આ રીતે બરાબર સેટ કરી લેવાનું છે તો આ રીતે સોંગની જે બીજી લાઈન છે અને સાઈઝ આટલી રાખવાની છે બરાબર તો આ રીતે બીજી લાઈનની જે સાઇઝ છે એને તમારે આટલી રાખવાની છે અને અહીંયાથી એને તમારે જે પહેલો ફોટો છે એટલે કે જે પહેલી લાઈન છે એની બાજુમાં તમારા આ બીજી લાઈનને બરાબર સેટ કરવાનું છે સેટ કરી અને અહીંયા તમારે બેક આવવાનું છે આ બેક આવી અહીંયાથી જે બીજી લાઈન છે એની લેન્થને વધારી અને લેન્થની જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે ત્યાં સુધી કરી અને તમારે એક ત્રીજી લાઈન એડ કરવાનું છે તો અર્થે સ્ટાર્ટિંગમાં આવવાનું છે અહીંયાથી નીચેની પાંચમાં છે પ્લસનું આઈક છે એની પર ક્લિક કરીને મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારા સોંગની જે પણ ત્રીજી લાઈન હોય એના અર્થે એડ કરી દેવાનું છે તો અર્થે ત્રીજી લાઈનને એડ કરી અહીંયા તમારે એની સાઇઝ થોડીક અર્થે નાની કરવાનું છે તો આ રીતે આપણે અહીંયાથી નાની કરી દઈશું અને અહીંયાથી બીજા ફોટા કરતાં તમારે એની સાઈઝ થોડીક આરતી વધારે રાખવાની છે અને જેમ જેમ તમે અહીંયાથી ફોટા એડ કરો છો એમ તમારે સાઇઝ પણ વધારે જવાનું છે થોડીક થોડીક સાઇઝ વધારતું જવાનું છે ત્યાંથી આ રીતે આટલી સાઇઝ રાખવાની છે અને અહીંયા તમારે એને અહીંયાથી તમારે જમણી બાજુમાં જે પહેલો ફોટો છે એટલે જે પહેલી લાઇન છે એની જમણી બાજુમાં તમારે આ રીતે ત્રીજી લાઇનને બરાબર સેટ કરી દેવાની છે એની સાઇઝ થોડીક આ રીતે મોટી રાખવાની છે તો આટલી મોટી રાખવાની છે અને અહીંયાથી એને તમારે આ રીતે બરાબર સેટ કરી દેવાનું છે ત્યાંથી આપણે આ રીતે બરાબર સેટ કરી દઈશું આ બરોબર બરાબર સેટ કરી અને અહીંયાથી લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી અને અહીંયા તમારે સોંગની જે ચોથી લાઈન છે એને એડ કરવાનું છે તો આ રીતે ચોથી લાઈનને એડ કરી દઈશું તો આ રીતે ચોથી લાઈનને એડ કરી અને અહીંયાથી એને તમારે આ રીતે બાજુમાં બરાબર સેટ કરી દેવાનું છે તો અહીંયાથી અરતે રીતે સાઇઝ એની આટલી રાખવાની છે અહીંયાથી થોડીક આ નાની કરીશું અને સાઇઝ આટલી નાની કરીશું આટલી નાની કરી અને અહીંયાથી એને તમારે આ રીતે સેટ કરી દેવાનું છે ડાબી બાજુમાં આ રીતે તો આ રીતે ડાઇ બરાબર સેટ કરી અહીંયા તમારે એની લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરવાનું છે ત્યાં સુધી કરી અહીંયા તમારે એક લાસ્ટ લાઇન એડ કરવાની છે તો અહીંયાથી પ્લસના આઈકન પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે જે લાસ્ટ લાઇન છે એના આ રીતે એડ કરી દેવાનું છેલ્લી લાઈન છે એના રીતે એડ કરી અને અહીંયાથી એને તમારે અહીંયાથી આ રીતે જમણી બાજુમાં બરાબર સેટ કરી દેવાનું છે ત્યાંથી આપણે આ રીતે સેટ કરી દઈશું એની સાઇ થોડીક આ રીતે વધારે રાખીશું અને અહીંયા તમારે સોંગની જે છે એની સાઇઝને તમારે નાનામાં નાની રાખવાની છે અને અહીંયાથી સોંગની જે છે એની સાઈડ તમારે મોટામાં મોટી રાખવાની છે તો આ રીતે અહીંયાથી આપણે આટલી સાઇઝ રાખી દઈશું આટલી સાઇઝ રાખી અહીંયાથી એને તમારે આ રીતે જમણી બાજુમાં બરાબર સેટ કરી દેવાનો છે આ રીતે સેટ કરી અહીંયા તમારે એની લેન્થને વધારી અને લેન્થ લેન્થની જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે ત્યાં સુધી કરી અહીંયા તમારે એક અહીંયાથી નલ એડ કરવાનું છે ત્યાંથી તમારે સ્ટાર્ટિંગમાં અનુસારથી સ્ટાર્ટિંગમાં આવી અને એથી નીચેની બાજુમાં જે પ્લસ નું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયાથી જે ઓબ્જેક્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે વચ્ચેની બાજુમાં જે નલ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને આ એક નલ એડ કરી દેવાનું છે એક નલ એડ કરી અને લેન્થ લેન્થને વધારી અને લેન્થ લેન્થની જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે ત્યાં સુધી કરી અને અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયા તમારે જેટલી સોંગની ની નો છે જેટલા નલ તમારે એડ કરવાનો છે ત્યાંથી નીચેની બાજુમાં જે પ્લસનું આઈકન છે પહેલાં આ રીતે સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને પ્લસના આઈકન પર ક્લિક કરવાનું છે અને ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી નલ લખેલું છે વચ્ચેની બાજુમાં એની પર ક્લિક કઈના બીજા નલને આ રીતે એડ કર તેના છે એડ કરી અહીંયાથી લેન્થ ને સોંગની લેન્થ જેટલી કરવાનું છે અને અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે નલ ઉપર ક્લિક કંઈ નલ ત્રણ આ એડ કરવાનું છે એડ કરી અને સ્ટાર્ટ આ લેન્થને વધારે દેવાનું છે આ રીતે વધારી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એની પર ક્લિક નલ ઉપર ક્લિક કરીને આર્થિક ચોથા નલને એડ કરી અહીંયાથીની લેન્થને આ રીતે વધારી દેવાનું છે આ રીતે વધારી તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે આ સ્ટાર્ટિંગમાં બી અહીંયા તમારે ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે નલ ઉપર ક્લિક કરનારથી જે પાંચમાં નલ છે એના અર્થે એડ કરી દેવાનું છે એડ કરીએ અહીંયાથી જે જેટલી સોંગની લાઇન હોય છે એટલા નલ આપણે અહીંયાથી એડ કરી દીધા છે અને અહીંયા તમારે જે નલ વન છે એની સાથે તમારી અહીંયાથી જેટલી પણ સોંગની લાઈન હોય છે એને મર્જ કરવાનું છે ત્યાંથી જે નીચેવાળી સોંગની પહેલી લાઈન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે નીચેવાળી જે સોંગની પહેલી લાઈન છે એની લેન્થ પર ક્લિક કરીએ અહીંયાથી ઉપરની બાજુમાં જે મર્જનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે એની પર ક્લિક કરીએ અહીંયાથી જે લખેલું છે નલ વન એની પર ક્લિક કરવાનું છે આ રીતે નીચેની બાજુમાં જે નલ વન લખેલું છે એની પર ક્લિક કરી અને આર્થ જે લાઈન છે મર્જ કરવાનું છે નલ વનની ની સાથે મર્જ કરી અહીંયા તમારે બેક આવવાનું છે બેક આવી અન્યથી જે બીજી લાઈન છે લેન્થ પર ક્લિક કરવાનું છે અહીંયાથી ઉપરની બાજુમાં છે એની પર ક્લિક કરી અહીંયાથી એને તમારે નલ વન સાથે મર્જ કરવાનું છે મર્જ કરી અને તમારે બેક આવવાનું છે આ રીતે અહીંયાથી સૌની જેથી જે લાઈન છે એને લેન્થ પર ક્લિક કરવાનું છે એને લેન્થ પર ક્લિક ઉપરની જે આઈકન છે એની પર ક્લિક કરી અહીંયા તમારે નલ વન ઉપર ક્લિક કરી નલ વનની ની સાથે આરતી મર્જ કરવાનું છે મર્જ કરી અહીંયા તમારે જે ચોથી લાઈન છે એને લેન્થ પર ક્લિક કરવાનું છે આઈકન પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે નલ વન સાથે આ રીતે મર્જ કરવાનું છે મર્જ કરી થી જે પાંચમી લાઈન લાઇન છે મર્જ ના આઈકમ પર ક્લિક કરવાનું છે તમારે નલ વન ઉપર ક્લિક કરવાનું છે અહિયાં થી એને પણ આ રીતે મર્જ કરી દેવાનું છે તો અર્થે જે પાંચ લાઇનો છે એને તમારે નલ વન સાથે મર્જ કરી દેવાનું છે મર્જ કરી અને અહીંયા તમારે સોંગના આધારે માર્ક આપવાના છે તો અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે પહેલી લાઈન છે એ કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો અહીંયાથી આપણે સોંગની જે પહેલી લાઈન છે અહીંયાથી બે અને અગિયાર સુધી ચાલે છે તો અર્થે બે અને અગિયાર ઉપર આવવાનું છે અહીંયાથી જે જગ્યા ઉપર બે અને અગિયાર લખેલા છે એ જગ્યા ઉપર અર્થે ક્લિક કરવાનું છે આ ક્લિક કરીને આ રીતે લાલ માર્ક આપવાનો છે લાલ માર્ક આપી અને અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે બીજી લાઈન છે એ કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો અર્થે સોંગને પ્લે કરવાનું છે અને જોઈ લેવાનું છે તો અહીંયાથી આપણા સોંગની જે બીજી લાઈન છે અહીંયાથી પાંચ અને નવ સુધી ચાલે છે તો અર્થે પાંચ અને નવ ઉપર આવવાનું છે અને અહીંયા તમારે અર્થે લાલ માર્ક આપી દેવાનો છે આ રીતે લાલ માર્ક આપ્યાન અહીંયા મારે જોઈ લેવાનું છે કે સૌની જેથી જે લાઈન છે એ કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો અહીંયાથી આપણે સૌની જેથી જે લાઈન છે અહીંયાથી સાત અને પાંચ સુધી ચાલે છે તો આ રીતે સાત અને પાંચ ઉપર આ રીતે લાલ માર્ક આપવાનું છે લાલ માર્ક આપ્યાન અહીંયા તમારે જોઈ લેવાનું છે કે સૌની જે ચોથી લાઈન છે એ કેટલા સેકન્ડ સુધી ચાલે છે ત્યાંથી સૌની જે ચોથી લાઈન છે એ અહીંયાથી આઠ અને અઠ્યાવીસ સુધી ચાલે છે તો આ રીતે આઠ અને અઠ્યાવીસ ઉપર આવવાનું છે આ રીતે આઠ અઠ્યાવીસ ઉપર આવ્યા અહીંયા તમારે આઠ અઠ્યાવીસ લખેલા છે એ જગ્યા ઉપર આ રીતે ક્લિક કરવાનું છે અને આ રીતે આઠ અઠ્યાવીસ પર લાલ માર્ક આપવાનો છે લાલ માર્ક આપ્યા અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે આ રીતે સ્ટાર્ટિંગમાં આવ્યા અને આપણે જોઈએ પહેલો નલ વન છે નલ વન ઉપર ક્લિક કરવાનું છે આ રીતે નલ વન ઉપર ક્લિક કરીએ અહીંયા તમારે મોવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે ખોણામાં પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરીએ અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં એક ક્રિપ આપવાની છે આ રીતે સ્ટાર્ટિંગમાં એક ક્રિપમાં આપીએ અહીંયાથી જે બીજું લાલ માર્ક છે એની પર આવવાનું છે એની પર આવ્યા અહીંયા તમારે બે અને અગિયાર ઉપર બીજું લાલ માર્ક છે તો સોંગની જે જગ્યા ઉપર સોંગની જે પહેલી લાઈન છે એ પૂરી થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે એ જગ્યા ઉપર આવી અહીંયા તમારે એક ક્રિફામ આપવાની છે તો આ રીતે બે અગિયાર ઉપર આપણે એક ક્રિફામ આપી દઈશું આ રીતે એક ક્રિફામ આપી અહીંયા તમારે જે પહેલો જેડ લખેલો છે તમારે અહીંયાથી એક્સ વાય અને જેડ લખેલો છે તો જેડ ઉપર ક્લિક કરવાનો છે આ રીતે જેડ ઉપર ક્લિક કરી અન્ય તમારે જે પહેલો ફોટો છે એટલે કે જે સોંગની પહેલી લાઈન છે એના અર્થે ઝૂમ કરી દેવાની છે તો આ રીતે એને આ રીતે પૂરેપૂરી ઝૂમ કરી દેવાનું છે આટલી ઝૂમ કરવાની છે તમારે આટલી ઝૂમ કરી અન્ય તમારે જે પહેલી અને બીજી ક્રીફ લગાવી છે એની વચ્ચે જવાનું છે વચ્ચે વધ જઈ અને તમારે નીચેની બાજુમાં જે ટ્રાન્ઝેક્શનનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે જે જમણી બાજુમાં ચાર આઇકનવાળી લાઈન છે એમાં તમારે જે ત્રીજા નંબરનું આઇકન છે એની પર ક્લિક કરી અને આ રીતે ઉપરની બાજુમાં બે કોડ ભેગા કરી અને આ રીતે આપવાનું છે ટ્રાન્ઝેક્શન આપી અને તમારે બેક આવવાનું છે આ રીતે એક સ્ટેપ બેક આવવાનું છે આ રીતે બેક આવી અહીંયાથી જે નલ વન છે એને તમારે નલ ટુની સાથે મર્જ કરવાની છે તો અહીંયા તમારે જે નલ વન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે જે નલ વનને આપણે અહીંયાથી એનિમેશન આપ્યું છે એને લેન્થ પર ક્લિક કરવાનું છે આ રીતે નલ વનની લેન્થ પર ક્લિક કરી અહીંયા તમારી ઉપરની બાજુમાં જે આઇકન છે ડિલેટની બાજુમાં જે આઈકન છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે નલ ટુ છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે નલ ટુ ઉપર ક્લિક કરી અને અહીંયાથી નલ વનને તમારે નલ ટુની સાથે મર્જ કરી અહીંયા તમારે બેક આવવાનું છે અને અહીંયા તમારે નલ ટુ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે નલ ટુ ઉપર ક્લિક કરી અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે જે જગ્યા ઉપર સોંગની બીજી લાઈન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે ત્યાંથી બે અને અગિયાર ઉપર સોંગની બીજી લાઈન સ્ટાર્ટ થાય છે તો આ રીતે બે અગિયાર ઉપર આવવાનું છે અને અહીંયા તમારે એક ક્રિફ આપવાનું છે જે જગ્યા ઉપર સોંગની બીજી લાઈન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર એક ક્રિફમ આપી અને તમારે સોંગની અંદર આગળ આવવાનું છે અને સોંગની જે બીજી લાઈન છે જે જગ્યા ઉપર પૂરી થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે તો અહીંયાથી પાંચ અને નવ ઉપર પૂરી થાય છે તો અર્થે પાંચ અને નવ ઉપર આ બી અહીંયા તમારે એક ક્રિફામાં આપવાની છે આ અર્થે એક ક્રિફામાં તમારે જે જેડ લખેલો છે જેડ ઉપર ક્લિક કરવાનું છે તો અર્થે જેડ ઉપર ક્લિક કરી અહીંયાથી જે એની સાઇઝ છે થોડીક નાની કરવાની છે બરોબર તો અર્થે આટલી નાની કરવાની છે આટલી નાની કરી અને અહીંયાથી એને તમારે સ્લાઇડ કરવાની છે તો એક્સ વાય ઉપર ક્લિક કરવાનું છે આ રીતે એક્સ વાય ઉપર ક્લિક કરી અને તમારે જે બીજી લાઈન છે એને તમારા આ રીતે સ્લાઇડ કરી એના આ રીતે સામે લાવી દેવાનું છે વચ્ચે ઓચલાવાની છે સોંગની જે બીજી લાઈન છે એના અર્થે વચ્ચે ઓચલાવવાની છે અને થોડીક આ રીતે જેડ ઉપર ક્લિક કરીને એના અર્થે એને થોડીક ઝૂમ કરી લેશું તો આટલી ઝૂમ કરવાની છે આટલી ઝૂમ કરી અને અહીંયાથી એને થોડીક આ રીતે ડાબી બાજુમાં રવા દઈશું તો આ રીતે ડાબી બાજુમાં આટલી રાખવાની છે આટલી ડાબી બાજુમાં રાખી અહીંયા તમારે પહેલી અને બીજી ક્રિફોમ લગાવી છે એની વચ્ચે વચવાનો છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે ટ્રાન્ઝેક્શનનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી ત્રીજા નંબર ઉપર જે ટ્રાન્ઝેક્શન છે એની પર ક્લિક કરી અહીંયાથી આ રીતે ઉપરની બાજુમાં બિલકુલ ભેગા કરીને ટ્રાન્ઝેક્શન આપવાનું છે ટ્રાન્ઝેક્શન આપી અહીંયા તમારે બેક આવવાનું છે આ રીતે બેક આવી અહીંયાથી જે નલ ટુ છે એને તમારે નલ થ્રીની સાથે મર્જ કરવાની છે ત્યાંથી જે નલ ટુ છે તો આ નલ ટુ ઉપર ક્લિક કરવાનું છે આ નલ ટુ ઉપર ક્લિક કરીને ઉપરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને નલ ટુ લખેલું છે એની પર ક્લિક કરીને અર્થે નલ ટુ ને તમારે નલ થ્રીની સાથે આ રીતે મર્જ કરી દેવાનું છે મર્જ કરી અને જે નલ થ્રી છે એની પર ક્લિક કરવાનું છે તો આ રીતે નલ થ્રી ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી સોંગની જે જગ્યા ઉપર ત્રીજી લાઇન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર જવાનું છે તો ત્યાંથી પાંચ અને નવ ઉપર ત્રીજી લાઇન સ્ટાર્ટ થાય છે તો આ રીતે પાંચ અને નવ ઉપર આવવાનું છે અહીંયા તમારે પાંચ અને નવ ઉપર એક ક્રિફેમ આપવાની છે તો અર્થે પાંચ અને નવ ઉપર એક ક્રિફા આપીએ અહીંયા તમારે જે જગ્યા ઉપર સોંગની જે ત્રીજી લાઈન છે એ પૂરી થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે તો સાત અને પાંચ ઉપર પૂરી થાય છે તો અર્થે સાત અને પાંચ ઉપર એક ક્રિફા આપવાની છે સાત અને પાંચ ઉપર એક ક્રિફામાં આપીએ અહીંયા તમારે જેડ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે ઉપર ક્લિક કરી અહીંયાથી એની સાઈડ થોડીક અર્થે નાની કરી દેવાની છે આ આટલી નાની કરવાની છે આટલી નાની કરી અહીંયા તમારે જે એક્સ અને વાય લખેલા છે એની પર ક્લિક કરી અને અહીંયાથી સોંગની જે ત્રીજી લાઈન છે એને તમારા આ રીતે સ્લાઇડ કરી અને સોંગની જે ત્રીજી લાઈન છે એને લાવી દેવાનું છે તો આ રીતે સોંગની જે તાઇન છે એને લાવી દઈશું અને ત્યાંથી જેડ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી એને થોડીક આ રીતે ઝૂમ કરી દેવાની છે તો આટલી ઝૂમ કરી દઈશું અને ત્યાંથી એને થોડીક આટલી એને જમણી બાજુમાં સ્લાઇડ કરી દઈશું આ રીતે સ્લાઈડ કરી અહીંયા તમારી જે પહેલી અને બીજી ક્રિફ્મ લાવી છે એની વચ્ચે ઓછાવાનો છે અહીંયા તમારે ટ્રાન્ઝેક્શનના આઈકન પર ક્લિક કરી આના રીતે ટ્રાન્ઝેક્શન આપવાનું છે ત્રીજા નંબરનું જે આઈકન છે એની પર ક્લિક કરી અને ટ્રાન્ઝેક્શન આપીને બેક આવવાનો છે આ રીતે બેક આવી અહીંયાથી જે નલ થ્રી છે એને તમારે નલ ની સાથે મર્જ કરવાનું છે તો નલ થ્રી પર ક્લિક કરવાનું છે આ રીતે નલ થ્રી પર ક્લિક કરીને ઉપરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરી અહીંયા તમારે નલ ફોર લખેલું છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે નલ ને તમારે નલ ની સાથે મર્જ કરવાનો છે મર્જ કરી અહીંયા તમારે બેક આવનો છે બેક આવી અહીંયા તમારે જે નલ ફોર છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે નલ ફોરની લેન્થ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને જે જગ્યા ઉપર સોંગની ચોથી લાઈન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે તો અહીંયાથી સાત અને પાંચ ઉપર ચોથી લાઇન સ્ટાર્ટ થાય છે તો આ રીતે સાત અને પાંચ ઉપર આવી અહીંયા તમારે એક ક્રિફમ આપવાની છે આ રીતે એક ક્રિફમ આપી અને તમારે જે જગ્યા ઉપર ચોથી લાઇન પૂરી થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે તો આઠ અને અઠ્યાવીસ ઉપર ચોથી લાઇન પૂરી થાય છે તો આ રીતે આઠ અઠ્યાવીસ ઉપર આવી અને તમારે એક બીજી ક્રિફામ આપવાની છે બીજી ક્રિફમ આપી અને તમારે જેડ ઉપર ક્લિક કરવાનું છે જેડ ઉપર ક્લિક કરી અને ત્યાંથી એના અર્થે થોડીક સાઇઝ નાની કરવાની છે આ રીતે નાની કરી અને તમારે જે ચોથી લાઈન છે એક્સ અને વાય ઉપર ક્લિક કરવાનું છે એક્સ વાય ઉપર ક્લિક કરી અહીંયાથી ચોથી લાઈનને તમારે અહીંયાથી આર્થ સ્લાઇડ કરી દેવાનું છે જે જગ્યા ઉપર ચોથી લાઇન છે એ જગ્યા ઉપર આર્થ સ્લાઇડ કરીને અને આ રીતે વચ્ચે ઓચ છે ચોથી લાઇનને પૂરેપૂરી વચ્ચો ઓછ નહીં પણ અહીંયા તમારે આટલી વચ્ચે ઓચલાવવાની છે અને અહીંયાથી તમારે ઝેડ ઉપર ક્લિક કરી અને અહીંયાથી એને થોડીક આ રીતે ઝૂમ કરી દેવાનો છે સોરી અહીંયાથી ચોથી લાઈન નથી આ તો અર્થે રીતે એને થોડીક વધારે સ્લાઇડ કરી દઈશું તો અહીંયાથી જે ચોથી લાઈન છે એના અર્થે સ્લાઇડ કરી દેવાનું છે તો આ રીતે આટલી સ્લાઇડ કરી દઈશું આ અર્તે એને આટલી વચ્ચે ઓચલાવાની છે થોડીક આર્થિક ડાઇ બાજુમાં રાખવાની છે અહીંયાથી પહેલી એને બીજી ક્રી ફેમની વચ્ચે ઓચાવાનો છે અને અહીંયા તમારે ટ્રાન્ઝેક્શનના આઇકન ક્લિક કંઈ ત્રીજા નંબરના આઈકાઉન રકલી કઈના અર્તે એને ટ્રાન્ઝેક્શન આપવાનું છે ટ્રાન્ઝેક્શન આપી અને અહીંયા તમારે બેક આવવાનો છે બેક આવી અને અહીંયા તમારે એક સ્ટેપ બેક આવનો છે આ રીતે બેકાવી અહીંયાથી જે નલ ફોર છે એને તમારે નલ ફાઇવની સાથે મર્જ કરવાનું છે તો અહીંયાથી જે નલ ફોર છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારી ઉપરની બાજુમાં ડિલીટની બાજુમાં જે આઈકન છે એની પર ક્લિક કરી અહીંયાથી જે નલ ફાઇવ લખેલું છે એની પર ક્લિક કરીને આ રીતે નલ ફોરને તમારે નલ ફાઇવની સાથે મર્જ કરવાનું છે મર્જ કરી અહીંયા તમારે બેક આવનો છે બેકાવ્યા અહીંયાથી જે ઉપરની બાજુમાં છે લેયર છે નલ ફાઇવ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે મોબાઈન ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે જે જગ્યા ઉપર સોંગની જે પાંચમી લાઇન છે એ સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે ત્યાંથી આઠ અને અઠ્યાવીસ ઉપર પાંચમી લાઇન સ્ટાર્ટ થાય છે તો આ રીતે આઠ અને અઠ્યાવીસ ઉપર એક ક્રિપામ આપવાની છે આઠ અને અઠ્યાવીસ ઉપર એક આપી અહીંયા તમારે જે જગ્યા ઉપર જે પાંચમી લાઇન છે એ પૂરી થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે તો આ રીતે છેલ્લે પૂરી થાય છે તો આ રીતે છેલ્લે આવવાનું છે લાસ્ટમાં અહીંયા તમારે એક બીજી ક્રિફમ આપવાની છે બીજી ક્રિફમ આપી અને તમારે જેડ ઉપર ક્લિક કરવાનું છે જેડ ઉપર ક્લિક કરી અહીંયાથી એની સાઇઝ થોડીક આ રીતે નાની કરવાની છે તો આટલી નાની કરવાની છે આટલી નાની કરી અહીંયાથી તમારે xy ઉપર ક્લિક કરી અહીંયાથી આને અર્થે સ્લાઇડ કરી અહીંયાથી જે જગ્યા ઉપર પાંચમી લાઇન હોય એ જગ્યા ઉપર આવવાનું છે તો આર્ટેસ્ટ સ્લાઇડ કરી અહીંયાથી જે જગ્યા ઉપર પાંચમી લાઇન છે એ જગ્યા ઉપર આવી અહીંયા તમારે જેડ ઉપર ક્લિક કરવાનું છે અને આટ થોડીક ઝૂમ કરી દેવાનું છે તો આટલી ઝૂમ કરી દેવાનું છે આટલી ઝૂમ કરી અહીંયાથી થોડીક આને આર્ટેસ્ટ સ્લાઇડ કર દશું આર્ટેસ્ટ સ્લાઇડ કરી અહીંયાથી પહેલી અને બીજી ફ્રેમની વચ્ચે ઓછા આવવાનું છે અહીંયાથી નીચેની બાજુમાં જે ટ્રાન્ઝિશનનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી આને તમારે આર્ટેસ્ટ ત્રીજા નંબરનું જે આઇકન છે એની પર ક્લિક કરીને આર્ટેસ્ટ ઉપરની બાજુમાં બે ગોળ પેકા કે ટ્રાન્ઝિશન આપવાનું છે અને બેક આવવાનું છે આ રીતે બેક આવી તમે જોઈ શકો છો કપડા સોંગની જેટલી પણ લાઈનો હતી અને અહીંયાથી આપણે એનિમેશન આપી દીધા છે અને અહીંયા એને તમારે થોડી થોડી ફ્લિપ કરવાની છે તો એની જે પ્રેસેટ લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ઇન્પોર્ટ કરી શકો છો તો અહીંયા તમારી જે પ્રેસિટ છે એને તમારે લગાવવાનું છે ત્યાં તમારે બેક આવવાનું છે તો આ રીતે એક સ્ટેપ બેક આવવાનું છે આ રીતે એક સ્ટેપ બેક આવી અહીંયાથી મેં તમને જે પ્રેસેટ આપેલી છે એના રીતે ઓપન કરવાનું છે ઓપન કરી અને અહીંયાથી જેથી જ લાઈન છે લેન્થ પર ક્લિક કરવાનું છે તો આર્થિક જેથી લાઈન છે એને લેન્થ પર ક્લિક કરી અને અહીંયા તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અહીંયાથી નીચેની બાજુમાં જેથી ડોટ છે એની પર ક્લિક કરીને કોપી ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે બેક આવવાનું છે બેક આવી અને અહીંયાથી આપણું જે ટ્રેટસ છે એના અર્થે ઓપન કરવાનું છે તો અર્થે ટ્રેટ્રસને ઓપન કરી અને અહીંયા જે તે જ લાઈન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે તો આ રીતે ત્રીજી લાઈનની લેન્થ બરકલી કઈ ઇફેક્ટ બ્લિક કરીને તમારે નીચેની બાજમાં થ્રી ડોટ શાની બકલી કઈને પીસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે તમારે બેક આવનો છે બેક ઇન પ્રેસ સેટને ઓપન કરવાનું છે ઓપન કરી આ અહીંયાથી જે ચોથી લાઈન છે એની લેન્થ પર કલી કરીને ઇફેક્ટ બ્ર્ક કરવાનું છે અહીંયાથી નીચેની બાજમાં જે થ્રી ડોટ શાની બર્કલી કઈની કોપી ઇફેક્ટ બ્લિક કરવાનું છે કોપી ઇફેક્ટ પર ક્લિક કરી આ અહીંયા તમારે બેક આવનો છે તો અર્થે કોપી ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ટેટર્સને ઓપન કરવાનું છે ઓપન કર્યા અહીંયાથી જે ચોથી લાઇન છે એની લેન્થ પર ક્લિક કર્યા અને તમારી ઇફેક્ટ પર ક્લિક કરીને નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કઈન પેસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને બેક આવવાનું છે બેકઆવિન પ્રેસ એટને ઓપન કરવાનું છે અને અહીંયાથી છેલ્લી જે પાંચમી લાઇન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે થ્રી ડોટ પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ ઉપર સોરી કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે બેક આવવાનું છે બેક આવી અને અહીંયાથી આપણું જે ટિટર્સ છે એના ઓપન કરી અને અહીંયાથી છેલ્લી જે પાંચમી લેન્થ છે એની લેન્થ પર ક્લિક કરીને ઇફેક્ટ ઉપર ક્લિક કઈને તો તમે અહીંયા જોઈ શકો છો આપણે જેટલા પણ ફોટા હતા એને અહીંયા આપણે ફ્લિપ કરી દીધા છે અહીંયા તમારે એને રોટેશન આપવાનું છે ત્યાં તમારે એક બીજો નલ એડ કરવાનો છે છઠ્ઠો નલ તો અહીંયાથી પ્લસના આઇકા પર ક્લિક કરવાનો છે ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે નલ ઉપર ક્લિક કરવાનું છે નલ ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે એક છઠ્ઠો નલ એડ કરી દેવાનો છે આ નલ એડ કરી અને લેન્થ લેન્થને જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે ત્યાં સુધી કરી અને તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને અહીંયાથી આપણે જે છેલ્લો નલ એડ કર્યો છે અને લેન્થ પર ક્લિક કરવાનું છે નલ છો એની પર ક્લિક કરી અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને બીજા નંબર પર જે નું આઇકન છે એની પર ક્લિક કરીને આર્થ તમારે સ્ટાર્ટિંગમાં એક ક્રિપ આપવાની છે આ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં એક ક્રિપ આપી અને અહીંયાથી જે નીચેની બાજુમાં ગોળ છે અને તમારે અહીંયાથી પાંચ ડિગ્રી આ રીતે પ્લસમાં પાંચ ડિગ્રી રોટેટ કરવાનું છે અને અહીંયાથી તમારે બે સેકન્ડ આગળ આવવાનું છે તો આ રીતે પરફેક્ટ બે સેકન્ડ આગળ આવવાનું છે અને અહીંયા તમારે એક બીજી ક્રીપમાં આપવાની છે તો આ રીતે બીજી ક્રીપમાં અહીંયા તમારે એને માઇનસમાં પાંચ ડિગ્રી રોટેટ કરવાનું છે આ રીતે માઇનસમાં પાંચ ડિગ્રી રોટેટ કરી આ રીતે પહેલાં પાંચ ડિગ્રી પરફેક્ટ રાખવાનું છે અને તમારે બીજા બે સેકન્ડ આગળ આવવાનું છે એટલે કે ચાર સેકન્ડ ઉપર આવવાનું છે તો આ રીતે પરફેક્ટ ચાર સેકન્ડ ઉપર આવવાનું છે અને અહીંયા તમારે એક ત્રીજી ક્રીપમાં આપવાની છે અને અહીંયાથી એને તમારે પ્લસમાં આ રીતે પાંચ ડિગ્રી રોટેટ કરવાનું છે અને સેમ તમારે જ રીતે બે બે સેકન્ડનું અંતર રાખવાનું છે અને ક્રિપમ આપવાનું છે ત્યાંથી આપણે તમને ફટાફટ ક્રિપમ આપી અને અહીંયાથી એને રોટેટ કરી અને બતાવી દઈએ તો રીતે ટોટલ ક્રિપમ લગાવીને રીતે રોટેટ કરી અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે અર્થે સ્ટાર્ટિંગમાં આવી અહીંયાથી જે પહેલી અને બીજી ક્રિપમ છે એની વચ્ચે ઓછા આવવાનું છે અહીંયા તમારે નીચેની બાજુમાં જે ટ્રાન્ઝેક્શનનું આઇકન છે એની પર ક્લિક કરી અહીંયા તમારી જે ચોથા નંબર ઉપર આઇકન છે એની પર ક્લિક કરીને રીતે તમારે ટ્રાન્ઝેક્શન આપી દેવાનું છે અહીંયા તમારે ટ્રાન્ઝેક્શન આપી અને નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીએ અહીંયાથી લખેલું છે પેસ્ટ કરવો ટુ ઓલ ક્રીફે એની પર ક્લિક એના અર્થે જેટલી પણ લેયરો છે જેટલી પણ આપણે ક્રિફમ લગાવી છે એની અંદર તમારા રીતે ટ્રાન્ઝેક્શન આપી અને તમારે બેક આવવાનું છે બેકાવીએ અહીંયા તમે જોઈ શકો છો આપણું રેટર્સ બની અને રેડી થઈ ગયું છે તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે ગમે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ લાઇટ મોશન આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહેશે તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો ફાટાફટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલો આપણો મટિરિયલ યુઝ કરીએ છીએ એ તમને ત્યાં મળે રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ જાઓને જોઈન કરો અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર ગુજરાત એડિટ સર્ચ કરીને જોઈન કરી શકો છો તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિંદ જ ભારત અને આ વિડીયોનો તમારે એક્સપોર્ટ કરવાનો છે તો ઉપરની બાજુમાં જે શેરનું આકન છે એની પર ક્લિક કરી અને તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે તમારો વિડીયો એક્સપર્ટ થઈ જશે